આખું ગામ ઉપસ્થિત થયું અને પ્રેમથી શ્રદ્ધાથી ભાગવત કથા સાંભળી. ભક્તો, એક આશ્ચર્યમય ઘટના થઈ. જ્યારે ભાગવત કથાનો પ્રથમ દિવસ સમાપ્ત થયો ત્યારે જે વાંસમાં ધુંધુકારી પ્રેત આવીને બેઠો હતો એ વાંસની પહેલી ગાંઠ ફાટી ગઈ, પ્રથમ ગ્રંથિ ફાટી ગઈ. ભાગવત કથાનો બીજો દિવસ સમાપ્ત થતા બીજી ગ્રંથિ તૂટી ગઈ, ત્રીજો દિવસ સમાપ્ત થતા ત્રીજી ગાંઠ તૂટી ગઈ, ચોથી, પાંચમી, છઠ્ઠી, આમ ભાગવત કથા સમાપ્ત થતા ભાગવત કથાના સાત દિવસ સમાપ્ત થતા વાંસની સાત ગાંઠ ફાટી ગઈ અને વાંસમાંથી ધુંધુકારી પ્રેત દિવ્ય શરીર પ્રાપ્ત કરી પ્રકટ થઈ ગયો. કહેવાય છે ધુંધુકારી ભાગવત કથાનું શ્રવણ કરવાથી ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત કર્યું, શંખ ચક્ર ગદા પદ્મ પિતાંબર ધારણ કર્યા અને આકાશમાંથી એક દિવ્ય વિમાન પ્રગટ થયું. ભગવાનનું એક દિવ્ય વિમાન પૃથ્વી ઉપર આવે, ધુંધુકારીને એ વિમાનમાં સવાર કરાવે અને ભાગવત કથાનું શ્રવણ કરવાથી શ્રોતાઓને દેખતા દેખતા ધુંધુકારી ભગવાનના ધામ વૈકુંઠને પ્રાપ્ત થયા. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવાથી પ્રેત ધુંધુકારીનો પણ ઉદ્ધાર થયો. ત્યારે વેદવ્યાસ મુનિ લખે છે કે આ ભાગવત સાંભળવાથી જો પ્રેતનો ઉદ્ધાર થતો હોય તો મનુષ્યનો ઉદ્ધાર શા માટે ન થાય. ધુંધુકારી તો પ્રેત હતો, એની પાસે શરીર નહોતું. આપણે મનુષ્ય છીએ, ભગવાને આપણને બહુ સુંદર આંખો આપી, બહુ સુંદર કાન આપ્યા, અને ધુંધુકારી દુઃખી હતો અને દુઃખી હોવાને કારણે કથા સાંભળી, અને એમાંય જો આપણે પ્રેમથી આ કથા સાંભળીએ તો નિશ્ચિત રૂપે આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. પણ ભક્તો, જ્યારે ધુંધુકારીને વિમાનમાં બેસાડી ભગવાન વિષ્ણુના પાર્ષદો ધુંધુકારીને લઈ વૈકુંઠમાં જઈ રહ્યા હતા ત્યારે ગામના લોકોએ વિમાનને ઊભું રાખ્યું અને ભગવાન વિષ્ણુના પાર્ષદોને પ્રશ્ન પૂછ્યો કે જેમ ધુંધુકારીએ કથા સાંભળી એમ અમે પણ કથા સાંભળી છે, ધુંધુકારીએ સાત દિવસ કથા સાંભળી અમે પણ સાત દિવસ કથા સાંભળી, તો કથા સાંભળ્યા પછી તમે ધુંધુકારીને વૈકુંઠમાં લઈ જાઓ, અમને શા માટે વૈકુંઠમાં નથી લઈ જતા? આ તમારો ન્યાય બરાબર નથી. ત્યારે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ કીધું કે કથા તો ધુંધુકારીએ સાંભળી અને તમે પણ સાંભળી, અને કથા સાંભળ્યા પછી ધુંધુકારી વૈકુંઠમાં જાય તમે લોકો નથી જઈ રહ્યા, એનું એક જ કારણ છે કે બંનેને કથા સાંભળવામાં અંતર છે. સાંભળવા સાંભળવામાં અંતર છે. ધુંધુકારી કારણ કે પ્રેત યોનિમાં હતો, કષ્ટ થઈ રહ્યું હતું માટે એને ધ્યાનથી કથા સાંભળી, અને તમારું કથામાં કોઈ ધ્યાન નહોતું. ધુંધુકારીએ નિયમથી કથા સાંભળી. ભક્તો, ભાગવત કથા સાંભળવાના નિયમ હોય. ભાગવત કથા સાંભળતી વખતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. ભાગવત કથા સાંભળતી વખતે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ. કમસે કમ એટલીસ્ટ સાત દિવસ વ્યસનથી મુક્ત રહેવું જોઈએ. ધુંધુકારીએ ધ્યાનથી કથા સાંભળી અને નિયમથી કથા સાંભળી. અને ત્રીજું કારણ, જ્યારે ભાગવત કથા સત્રનો વિરામ થતો ત્યારે ધુંધુકારી આ ભાગવતનું મનન કરતા હતા, સ્મરણ કરતા હતા, અને તમે બધા ભગવાનના પાર્ષદો એ ગામવાળાને કહે છે કે ધુંધુકારી ભાગવત કથાનું સ્મરણ કરતો હતો અને તમે લોકો જેવી ભાગવત કથા સમાપ્ત થાય અને ભાગવત કથા મંડપની બહાર જઈ ફલાણીએ લાલ સાડી શા માટે પહેરીએ છે, 10,000ની સાડી પહેરવાની શું જરૂર છે ભાગવત કથામાં? પણ એમાં તમારું શું ગયું? કદાચ 10,000ની પહેરે કે 10,00,000ની પહેરે. સંસારના લોકો ભાગવત કથા સાંભળે, કથા સાંભળ્યા પછી કથાનું ચિંતન હોવું જોઈએ, કથાનું મનન હોવું જોઈએ, પણ લોકો કથા સાંભળ્યા પછી સંસારના લોકોનું ચિંતન કરે,
સંસારની વસ્તુઓનું ચિંતન કરે, માટે કથાનું પૂર્ણ ફળ નથી મળતું. ધુંધુકારીએ ધ્યાનથી કથા સાંભળી, નિયમથી કથા સાંભળી અને કથાનું સ્મરણ કર્યું, ચિંતન કર્યું, માટે ધુંધુકારી ભગવાનના ધામમાં જવા માટે યોગ્ય છે. અને એટલા માટે તમે લોકો ધામમાં નથી જઈ શકતા. આટલું કહી ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લઈ વયા ગયા, ગામવાળા રહી ગયા. ગામવાળાએ ફરીથી મીટિંગ કરી કે આ તો ખોટું કહેવાય કે ઓલો વયો ગયો ને આપણે રહી ગયા, શું કરીએ? એક કામ કરો, બીજી વાર સાંભળીએ. ગોકર્ણને કીધું, બીજી વખત વાંચશો તમે અમારી માટે? બીજી વાર કથા વાંચો. ગોકર્ણજી તૈયાર થયા. બીજી વાર કથા પ્રારંભ થઈ અને હવે તો બધા ગામવાળા સતર્ક થયા કે પહેલી વાર જે ભૂલ કરી હવે ભૂલ નથી કરવી. હવે તો આખું ગામ કથા સાંભળવા માટે આવે અને કથા સાંભળતી વખતે કથાનું મનન કરે, કથાનું ચિંતન કરે. અને ભક્તો, કથા સાંભળ્યા પછી પણ આખું ગામ ઘરે જઈ કથાનું સ્મરણ કરે, કથાની જ વાતો કરે અને ભગવાનના નામનું કીર્તન કરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગામવાળા ગાતા હતા, કૃષ્ણ કૃષ્ણ પ્રેમ સે ગાઈએ, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, ભાવ સે ગાઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ સુધી ભાગવત કથાનું આયોજન થયું અને ગ્રામીણજનોએ ભાવથી શ્રદ્ધાથી પ્રેમથી નિયમથી ભાગવત કથાનું શ્રવણ કર્યું અને ભાગવત કથાનું શ્રવણ કર્યા પછી ભાગવત કથાનું ચિંતન કર્યું, મનન કર્યું. અને જ્યારે ભાગવત કથાના 7 દિવસ સમાપ્ત થયા, 7મા દિવસે આશ્ચર્યમય ઘટના થઈ, આકાશના માર્ગે હજારો વિમાન પ્રગટ થયા, હજારો વિમાન પૃથ્વી ઉપર ઉતર્યા અને ગામના સમસ્ત જન એ વિમાનમાં બેસી વૈકુંઠ ધામને પ્રાપ્ત થઈ ગયા.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે હરે શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય આ બીજી વાર ભાગવત કથાનું શ્રવણ કરવાથી સમગ્ર ગામવાસીઓનો ઉદ્ધાર થયો. ભક્તો, મારે તમને એટલું જ કહેવું છે કે ત્યાં બીજી વાર કથા કરવાની સુવિધા હતી, અહીંયા નથી. રાઘજીભાઈએ માંડ માંડ સમય કાઢ્યો છે અને માંડ માંડ તમે બધાએ સમય કાઢ્યો છે. ત્યાં તો એકવાર કથા ફેલ ગઈ તો બીજી વાર સાંભળી, પણ આપણી કોઈની પાસે બીજી વાર સાંભળવાનો સમય આ વર્ષમાં તો નથી. માટે બીજી વાર કથાની રાહ ન જોતા આ પહેલી વાર જ એટલી ધ્યાનથી કથા સાંભળો કે મૃત્યુ પછી ભગવાનનું ધામ વૈકુંઠ નિશ્ચિત થઈ જાય અને આ જેટલા પણ પિતૃઓ છે આ બધા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. આમ વેદવ્યાસ મુનિ ભાગવત કથાના અનેક ઇતિહાસોનું શ્રવણ કરાવે, કદાચ કોઈના મનમાં એવો પ્રશ્ન થાય આ ભાગવત શું છે. ભક્તો, આ ભાગવત ભગવાન નારાયણના મુખેથી નીકળેલો ગ્રંથ છે. આ કોઈ સાધારણ ચોપડી નથી. આપણા બાળકો નિશાળે ભણતા હોય ને ઇતિહાસ, ભૂગોળ, ગણિત, આ કોઈ ચોપડી નથી, આ સાક્ષાત ભગવાનના મુખેથી નીકળેલો ગ્રંથ. એવું લખ્યું છે કે આ ગ્રંથનું નિર્માણ, આ ગ્રંથનું પ્રાકટ્ય વૈકુંઠમાં થયું, જેમાં શતકોટી સો કરોડ શ્લોક હતા. પણ કળિયુગના લોકોની યોગ્યતા જોઈ વેદવ્યાસજીએ માત્ર 18,000 શ્લોક પ્રસ્તુત કર્યા. ભાગવત ભગવાનના મુખેથી નીકળેલો ગ્રંથ, બ્રહ્મના મુખેથી નીકળેલો ગ્રંથ હોવાને કારણે આ શબ્દ બ્રહ્મ છે. ભાગવત પંચમ વેદ છે. ઇતિહાસ પુરાણમ પંચમ વેદાનમ વેદમ. ભાગવત પાંચમો વેદ છે. ભાગવત સમસ્ત વેદ અને ઉપનિષદોનો સાર છે. ભાગવત રસથી ભરેલો સાગર છે. ભાગવત જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો મૂળ છે. આ ભાગવત મૃત્યુને મંગળમય બનાવવા વાળો ગ્રંથ છે. ભાગવત વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. ભાગવત વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ લાવવા વાળો ગ્રંથ છે. ભાગવત કાળ અને ભયથી મુક્ત કરવા વાળો ગ્રંથ છે. ભાગવત ભગવાનના સમસ્ત અવતારોનો ઇતિહાસ છે. અને એટલું જ નહીં, આ ભાગવત ઉભયાત્મક ગ્રંથ છે. આ ભાગવતની સેવા બે પ્રકારે થઈ શકે. એક તો ભાગવતને સાંભળવાથી અને બીજી ભાગવતની આરતી અને પૂજા કરવાથી. આ ભાગવતને સાંભળવું એ પણ ભાગવતની સેવા છે અને ભાગવતજીને ભોગ ચડાવવો, ફળ ફ્રૂટ ચડાવવું અને ભાગવતજીની આરતી કરવી આ પણ એક ભાગવતજીની સેવા છે. આપણું સૌભાગ્ય છે કે આપણે બંને રીતે ભાગવતની સેવા કરશું. પહેલાં ભાગવતજીને સાંભળી અને ભાગવતની સેવા, અને ત્યારબાદ અંતે ભાગવતજીની આરતી કરી ભાગવતજીની સેવા કરશું.
પણ ભક્તો ભાગવતજી વિશે જો કહેવામાં આવે, એક વાક્યમાં કહેવામાં આવે તો ભક્તો આ ભાગવત કોઈ સાધારણ ગ્રંથ નહીં, પણ આ ભાગવત સાક્ષાત ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. આ ભાગવત સાક્ષાત ભગવાનની મૂર્તિ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધરાધામને છોડી વૈકુંઠમાં જઈ રહ્યા હતા ત્યારે ઉદ્ધવજીએ કીધું, પ્રભુ તમે મને છોડીને નહીં જાઓ. ઉદ્ધવ કૃષ્ણના પ્રિય મિત્ર હતા. ઋષિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈત સખા શિષ્ય બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવ બુદ્ધિ સત્તમા. કૃષ્ણસ્ય દૈત સખા, ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના પ્રિય મિત્ર હતા. જ્યારે કૃષ્ણ આ સંસારને છોડીને જઈ રહ્યા છે ત્યારે ઉદ્ધવ બંને હાથ જોડીને નિવેદન કરે, પ્રભુ તમે મને છોડીને ન જાઓ, અને તમારે જો જવું હોય તો મને સાથે લઈ જાઓ. એ સમયે ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને દ્વારિકાથી પ્રભાત પાટણ લઈ ગયા, અને પ્રભાત ક્ષેત્રમાં જઈ ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને ભાગવતનું જ્ઞાન પ્રદાન કર્યું. અને ઉદ્ધવજીના દેખતા દેખતા ભગવાન કૃષ્ણ ભાગવતમાં પ્રવેશ થઈ ગયા. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ભગવાન કૃષ્ણ જ આ ભાગવત ગ્રંથના રૂપમાં કન્વર્ટ થઈ ગયા, રૂપાંતરિત થઈ ગયા. આ ભાગવત બીજું કાંઈ નહીં, ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે. આ ભાગવતના 12 સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણના 12 અંગ છે. પાદો યદીયો પ્રથમ તો દ્વિતીય તૃતીય તુરીયો કથિતો યદુ નાભિસ્તતાપં ચમૈવ ષષ્ઠો ભુજા તરંગો યુગલ તથાન્યો કંઠસ્તુ રામં નવમો યદીયો મુખારવિંદમ દ્રશમ પ્રફુલ્લમ એકાદશોય શલલાટપટમ શિરોસ્તુ દ્વાદશ એવ ભાતિ. કેવી રીતે ભાગવતના 12 સ્કંદ ભગવાનના 12 અંગ છે? શાસ્ત્રમાં 2 શ્લોકમાં લખ્યું છે, પાદો યદીયો પ્રથમતુ દ્વિતીય. શ્રીમદ ભાગવતના પ્રથમ 2 સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણના 2 ચરણ છે. તૃતીય તુર્યો કથિતો યદુરુ, શ્રીમદ ભાગવતનો તૃતીય અને ચતુર્થ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણના કટી પ્રદેશના 2 ભાગ છે. નાભિસ તથા પંચમ એવ ષષ્ઠો, શ્રીમદ ભાગવતમનો 5મો સ્કંદ ભગવાન કૃષ્ણની નાભિ છે. શ્રીમદ ભાગવતનો 6ઠો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનું વક્ષસ્થલ છે. ભુજા તરંગો યુગલ તથાન્યો, શ્રીમદ ભાગવતનો 7મો અને 8મો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણના બંને હાથ છે, બંને ભુજા છે. કંઠસ્તુ રામો નવમો યદીયો, શ્રીમદ ભાગવતનો 9મ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનો કંઠ છે. મુખારવિંદમ દ્રશમ પ્રફુલ્લમ, શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રફુલ્લ પ્રસન્ન ચિત્ત મુખ છે. શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનું ભાલ છે. શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનું તિલક છે. આમ 12 સ્કંદ ભાગવતના 12 સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણના 12 અંગ છે. આનો અર્થ આ ભાગવત સાક્ષાત ભગવાન કૃષ્ણની વાંગમય મૂર્તિ છે. માટે ભક્તો આપણે 7 દિવસ સુધી જ્યારે ભાગવતના સાનિધ્યમાં બેઠા છીએ તો ભાગવતના સાનિધ્યમાં નહીં, સાક્ષાત કૃષ્ણના સાનિધ્યમાં બેઠા છીએ.
ભાગવત સાંભળવા વાળો શ્રોતા ભગવાન કૃષ્ણના ખોળામાં બેઠો છે. આ છે ભાગવત. ભાગવત શબ્દની જો આટલો સુંદર ગ્રંથ જે ભગવાનના મુખેથી નીકળ્યો છે એ આપણી પાસે કેવી રીતે આવ્યો? તો ભક્તો, ભાગવતની ત્રણ પરંપરા છે. પ્રથમ પરંપરા, ભગવાન શ્રી વિષ્ણુએ આ ભાગવતનું જ્ઞાન બ્રહ્માજીને અને શિવજીને પ્રદાન કર્યું. બીજી પરંપરા, આ જ ભાગવતનું જ્ઞાન ભગવાન શંકરષણે સનતકુમારને દીધું. સનતકુમારે સાંખ્યાન મુનિને દીધું. સાંખ્યાન મુનિએ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને પરાશર ઋષિને ભાગવતનું જ્ઞાન દીધું. અને પુલત્સર ઋષિના કહેવાથી બૃહસ્પતિએ આ જ ભાગવતનું જ્ઞાન મૈત્રે મુનિને પ્રદાન કર્યું અને મૈત્રેજીએ આ ભાગવતનું જ્ઞાન ભાગીરથી ગંગાના તટે મહાત્મા વિદુરને પ્રદાન કર્યું. આ છે ભાગવતની બીજી પરંપરા. ભાગવતની ત્રીજી પરંપરા, ભગવાન શ્રી નારાયણે ભાગવતનું જ્ઞાન બ્રહ્માજીને દીધું. બ્રહ્માજીએ નારદને દીધું. નારદજીએ વેદવ્યાસ મુનિને દીધું. વેદવ્યાસજીએ આ જ ભાગવત સુખદેવ ગોસ્વામીને દીધું. સુખદેવ ગોસ્વામીએ આ ભાગવતનું જ્ઞાન મહારાજ પરીક્ષિત અને સુધ ગોસ્વામીને પ્રદાન કર્યું. અને સુધ ગોસ્વામીએ આ જ ભાગવતનું જ્ઞાન નૈમિષારણ્યના ઋષિ મુનિઓને પ્રદાન કર્યું. આમ ભાગવતની ત્રણ પરંપરા છે. મનમાં જિજ્ઞાસા થઈ શકે કે આપણી પાસે કયું ભાગવત છે? તો ભક્તો, આપણી પાસે નૈમિષારણ્યમાં સુતજીએ જે 88,000 ઋષિ મુનિઓને ભાગવત સંભળાવ્યું એ જ ભાગવત આજે આપણી પાસે ઉપસ્થિત છે. અને આજના સંતો ભક્તો આ ભાગવતનું શ્રવણ કરે અને પોતાનો ઉદ્ધાર કરે છે. આમ આપણે ભાગવતની મહિમા સાંભળી, ભાગવત શબ્દનો અર્થ સાંભળ્યો, ભાગવતના વક્તાઓની પરંપરા સાંભળી અને ભાગવતના વક્તાની યોગ્યતા પણ સાંભળી કે ભાગવત એ જ બોલી શકે જેનો ભગવાન પ્રત્યે પ્રેમ હોય, આ ભાગવતને એ જ સમજી શકે જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતો હોય. કારણ કે આ તો પ્રેમ શાસ્ત્ર છે. તો ભક્તો, વક્તાની યોગ્યતા પણ આપણે સાંભળી, હવે સાથે સાથે અંતે ભાગવતના શ્રોતાઓની પણ યોગ્યતા સાંભળી લઈએ. કારણ કે અહીંયા વક્તા એક છે, શ્રોતા અનેક છે. તો ભાગવતના શ્રોતાઓ કેવા હોય અને આપણે કેવા શ્રોતા બનવું જોઈએ એ બહુ સુંદર વર્ણન આમ તો ભાગવતના અંતે છે, પણ અંતે કેવું કરતા મને એવું લાગે છે પહેલાં જ કહી દઉં કે જેથી તમે સારા શ્રોતા બની શકો. અને જો તમે સારા શ્રોતા હો, સારા છો, તો તમે ઉત્તમ શ્રોતા બની શકો. ભાગવતના ત્રણ પ્રકારના શ્રોતા હોય, એક શ્રોતા, બીજું સરોતા અને ત્રીજું સોતા. આ ત્રણેયની જો વ્યાખ્યા કરું, શ્રોતાનો અર્થ થાય જે વાસ્તુમાં સાચે સાંભળવા માટે આવ્યા છે. પ્રાગજીભાઈનો પુત્ર સમીર બેંકોકથી આવ્યા છે, મેં એવું સાંભળ્યું. અનેકો લોકો મુંબઈથી આવ્યા, અલગ અલગ ગામડાઓમાંથી આવ્યા, જે વાસ્તુમાં સાંભળવા માટે આવ્યા છે એને શ્રોતા કહેવાય. અને જે વાસ્તવમાં કથા સાંભળવા જ માંગે છે એવા ચાર પ્રકારના શ્રોતા હોય. ચારે ચાર સારા જ કહેવાય, પણ આપણે આ ચારમાંથી એક બનવું જોઈએ. સારા શ્રોતાઓમાંના એક શ્રોતા છે ચાતક શ્રોતા. જેમ ચાતક નામનું પક્ષી સ્વાતિ નક્ષત્રમાં આકાશમાંથી પડેલા જળને જ ગ્રહણ કરે, જળ વગર મરી જશે, પણ આકાશમાંથી પડેલા સ્વાતિ નક્ષત્રના પાણીને જ ગ્રહણ કરશે, એમ ચાતક શ્રોતા એને કહેવાય જે માત્ર કૃષ્ણ તત્વને જ ગ્રહણ કરે. ભાગવત કથામાંથી અન્ય કોઈ વસ્તુને ગ્રહણ ન કરે.
ત્યારબાદ બીજા શ્રોતા છે હંસ શ્રોતા. ઘણી વાર ભાગવત કથા બોલતી વખતે વક્તાઓથી પણ ભૂલ થઈ જાય, કારણ કે વક્તા કોઈ પૂર્ણ તો હોતા નથી, પૂર્ણ તો એકમાત્ર ભગવાન છે. પણ એ સમયે જે શ્રોતા હંસની જેમ દોષને છોડી દે અને ગુણને જ ગ્રહણ કરે, માનસરોવરના હંસ તમે એને દૂધ અને પાણી બંને ભેળવીને આપી દો તો હંસમાં એવી શક્તિ છે કે એ દૂધ દૂધ પી જશે અને પાણીને છોડી દેશે. એમ જે શ્રોતા કથાના દોષોને છોડી અને કથાના ગુણોને ગ્રહણ કરે એને પરમહંસ શ્રોતા કહેવામાં આવે. તો ચાતક શ્રોતા, હંસ શ્રોતા કે પછી શુક શ્રોતા, શુક માને પોપટ. તમે પોપટને શુકને કંઈક સંભળાવો, એને જેવું સાંભળ્યું હોય બીજાને એવું જ સંભળાવતો રહે. તો અમુક શ્રોતા હોય કથામાં આવે, સાંભળે અને સાંભળીને પોતપોતાના સ્થાને જઈ જે સાંભળ્યું હોય એ બીજાને સંભળાવે, બહુ સારું કાર્ય કહેવાય. અને ચોથા છે મીન શ્રોતા, જેમ માછલી પોતાની પલક નથી પાડતી, જેમ માછલી પોતાની આંખ ક્યારેય બંધ નથી કરતી, એમ અમુક શ્રોતા પોતાની આંખો ખુલ્લી રાખી એક ચિત્તે એક દ્રષ્ટિએ કથા સાંભળે એને મીન શ્રોતા કહેવાય. તો ભક્તો, મીન શ્રોતા, ચાતક શ્રોતા, હંસ શ્રોતા અને શુક શ્રોતા આ ચારેય સારા શ્રોતા કહેવાય છે. આ ચારમાંથી એક શ્રોતા બનવું જોઈએ. પણ ભક્તો, આ તો છે શ્રોતાઓની પ્રથમ શ્રેણી. શ્રોતાઓની બીજી શ્રેણી કઈ? તો કે છે સરોતા. આ સરોતા જે છે સંસ્કૃત શબ્દ છે, હિન્દી શબ્દ છે. આપણે ગુજરાતીમાં સરોતાને શું કે ખબર છે? સૂડી. ચોપાડી વાતરવા માટે જે સૂડી આવે એને સરોતા કહેવાય. તો જેમ સૂડી વાતરવાનું કામ કરે એમ અમુક શ્રોતા બીજાને કાપવાનું જ કામ કરતા હોય, બસ એ જોવા જ આવતા હોય કે આમાં કેટલી ભૂલ થઈ રહી છે, રાગજીભાઈ આ આયોજનમાં કેટલી ભૂલ કરી છે, હાલો જરા જઈને જોઈએ આપણે. આને શ્રોતા નો કહેવાય, આને સરોતા કહેવાય. હા, મુંબઈથી કોઈક ફલાણા વક્તા આવ્યા છે, જોઈ કેટલીક ભૂલ કરવાના, જે માત્ર બીજાને કાપવાનું જ કામ કરે, બીજાના દોષને જ જોવાનું કામ કરે એને સરોતા કહેવાય. સૂડીની જેમ. અને એવા શ્રોતાઓની ઉપમા ઊંટ સાથે આપવામાં આવી છે. જે શ્રોતા માત્ર બીજાની નિંદા કરે, ઈર્ષા કરે એને ઊંટ જેવા શ્રોતા કહેવાય. રણ પ્રદેશમાં ઊંટ હોય અને એ ઊંટ વૃક્ષની વનસ્પતિઓને ખાય, ઝાડના પાંદડા ખાય, અને જ્યારે ઊંટ ઝાડના પાંદડા ખાય ત્યાંની પાંદડા બહુ મીઠા લાગે. પણ ભક્તો, રેગિસ્તાનના એ જંગલમાં એ પાંદડામાં કોઈ રસ નથી હોતો, પણ એ પાંદડાની સાથે કાંટા હોય અને જ્યારે એ કાંટાયુક્ત પાંદડા ઊંટ ખાય એ કાંટા એના મોઢામાં લાગે છે, અને એ કાંટા મોઢામાં લાગતા જ ઊંટના મોઢામાંથી લોહી નીકળે છે અને પાંદડાની સાથે એ ઊંટ પોતાનું લોહી પી જાય છે. ઊંટને એવું લાગે છે કે આ પાંદડું બહુ મીઠું છે, પણ પાંદડું મીઠું નથી, એ પોતાનું જ લોહી પી રહ્યો છે. એમ અમુક લોકો કથામાં બીજાને કાપવા માટે, બીજાના દોષ જોવા માટે આવતા હોય, અને જ્યારે બીજાના દોષ જોવામાં આવે ત્યારે બહુ આનંદ આવતો હોય. વાહ, બીજાની નિંદા કરવામાં કેટલો આનંદ લેતા હોય લોકો. ઊંટને એવું લાગે છે કે મને આ પાંદડામાં આનંદ આવી રહ્યો છે, પણ ભક્તો એ આનંદ નહીં, એ ઊંટ પોતાનું જ લોહી પી રહ્યો છે. એમ બીજાની નિંદા કરવા વાળાને જો કદાચ આનંદ આવતો હોય, પણ એ આનંદ નથી, એ પોતાની જ આત્માનું હનન કરી રહ્યો છે, એ પોતાની જ આત્માનું પતન કરી રહ્યો છે. માટે આ સંસારમાં સમાજમાં કંઈ સારું ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં, પણ કોઈનું ખરાબ ન કરવું જોઈએ, કોઈનું ખરાબ ન વિચાર કરવો જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ.
કોઈની પ્રત્યે દ્વેષ ભાવના ન રાખજો. બીજાના ગુણોને જોતા શીખો, બીજાના ગુણોને પરખતા શીખો. જો તમે સંસારમાં દોષ જોવા જશો તો આ દુનિયામાં બધામાં દોષ છે, એક જ વ્યક્તિ એવો છે જેનામાં દોષ નથી અને એ છે ભગવાન. ભગવાનને મૂકીને બધામાં દોષ, તમે કેટલા દોષ જોશો. પણ જો ગુણગ્રાહી બની જઈએ તો આ જગત આનંદમય લાગે. અને ભક્તો, એ જ વ્યક્તિને બીજાનામાં દોષ દેખાય જેના પોતાના હૃદયમાં દોષ હોય. જ્યારે બીજામાં આપણને ખામી લાગે ને કે ફલાણામાં આટલી ખામી છે, ફલાણા વ્યક્તિમાં આ દોષ છે, સમજવું એ ખામી પેલા આપણામાં છે. પીળા ચશ્મા પહેરા હોય ને ત્યારે બધું પીળું જ દેખાય. આ કપડું કેમ પીળું છે, આ દિવાલ કેમ પીળી છે, તારા ચશ્મા પીળા છે. એમ જ્યારે બીજામાં દોષ દેખાતો હોય ને, ફલાણામાં કેમ દોષ, ફલાણામાં કેમ દોષ, તારામાં દોષ છે પેલા, એ દૂર કર. અને બીજાના દોષને દૂર કરવાનો ઠેકો આપણી પાસે નથી, કે ભગવાને આપણને આ કામ નથી સોંપ્યું. આ કાર્ય ભગવાનનું છે, ગુરુનું છે. આપણે માત્ર બીજાના ગુણોને જોઈએ અને વ્યવહાર કરીએ. ત્રણ પ્રકારના શ્રોતા, પ્રથમ સાચા શ્રોતા, બીજા સરોતા, અને હવે ત્રીજી શ્રેણીના શ્રોતા કયા, તો કહે છે સોતા, જે સુવા માટે જ આવતા હોય. ભાગવત કથામાં એકવાર મુંબઈમાં મીરા રોડમાં આપણા સ્વામિનારાયણ મંદિરમાં મારી કથા હતી, તો અનેકો ભક્તો આવ્યા. કથા સમાપ્ત થઈ અને શ્રોતાઓની સાથે હું પણ એ કથા મંડપમાંથી નીકળ્યો, તો બે ડોશીમાં વાત કરે કે આજે તો બહુ સારી કથા થઈ, આજે તો કથામાં આનંદ આવી ગયો, એટલી સારી કથા, એટલી સારી કથા કે ત્રણ કલાક ઊંઘ આવી ગઈ, ઊંઘ જ ન ઓડી. આપણને એવું થાય કે આ બસ સુવા માટે જ આવતા હશે. ભક્તો, આપણે જન્મ જન્મથી સુતા છીએ, આ સંસારમાં રાત દિવસ સુઈએ છીએ. આ ભાગવત કથા છે સુતેલા લોકોને જગાવવા માટે, લોકોને આંધળાને આંખ આપવા માટે, અજ્ઞાનીને જ્ઞાન આપવા માટે અને સુતેલાને જગાડવા માટે આ ભાગવત કથાનું આયોજન છે. માટે ભાગવત કથા સાંભળતી વખતે સૂવું ન જોઈએ. અને ઘણીવાર એવું થાય કથા સાંભળતી વખતે ઊંઘ આવે, અને એમાં શ્રોતાઓનો દોષ નથી. મહાત્માઓ એવું કહે છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્રએ કુંભકર્ણનો વધ કર્યો ત્યારે કુંભકર્ણની પત્ની ભગવાન રામ પાસે આવી. કુંભકર્ણની પત્નીનું નામ છે નિદ્રાદેવી. જાણો છો, કુંભકર્ણ 6 મહિના સુધી સૂતો, અને 6 મહિના પછી અનેકો પ્રકારના વાજિંત્ર વગાડી એ કુંભકર્ણને જગાડવામાં આવતો, અનેકો ટન માંસ મદિરા ખાઈ એ સૂઈ જતો. તો આવા કુંભકર્ણની પત્ની છે નિદ્રાદેવી. જ્યારે ભગવાન રામે કુંભકર્ણનો વધ કર્યો, નિદ્રાદેવી ભગવાન રામ પાસે આવી અને જિજ્ઞાસા કરી, પ્રભુ તમારા ધામની પ્રાપ્તિ કરવી હોય તો તમારા ભક્તને શું કરવું જોઈએ. ભગવાન રામને મનમાં એવું થયું, મને એવું લાગે છે કે આ કુંભકર્ણની પત્નીને મારી ભક્તિ કરવી છે, એટલે જિજ્ઞાસા કરી રહી છે. ભગવાને તો સીધો સીધો જવાબ આપી દીધો કે જો મારા ધામમાં આવવું હોય તો મારી કથા સાંભળવી પડે. નિદ્રાદેવી કીધું, બસ હવે હું જોઈ લઈશ કે કેમ તમારો ભગત તમારા ધામમાં આવે છે. આ દુનિયામાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં કથા થશે અને જેવી કથા ચાલુ થશે, હું તમારા ભક્તના મસ્તક ઉપર જઈને બેસી જઈશ અને શ્રોતાઓને સુડાવી દઈશ. આ નિદ્રાદેવીનું પ્રણ છે, અને એટલે જ જ્યારે આપણે કથા સાંભળીએ ત્યારે આપણને નિદ્રા આવે છે. પણ ભગવાન રામચંદ્રએ કીધું, કોઈ વાંધો નહીં, તું તારું કામ કર, હું મારું કામ કરીશ. ભગવાને કીધું, હું વરદાન આપું છું કે જ્યાં જ્યાં મારી કથા ચાલશે, જ્યાં જ્યાં મારી કથા થશે, ત્યાં ત્યાં મારા શ્રોતાઓ ઉપર તારો અધિકાર રહેશે. પણ જો મારા શ્રોતાઓ
મારા નામનું કીર્તન કરશે તો તારે એ સ્થાનને છોડવું પડશે. ભક્તો, એ દિવસથી જ્યારે જ્યારે ભાગવત કથામાં ભગવાનના નામનું કીર્તન થાય છે ત્યારે ત્યારે નિદ્રા દેવી અહીંયાથી ભાગી જાય છે, અને એટલા માટે જ હું વારંવાર કીર્તન કરાવું છું. કદાચ કોઈકની પાસે આવી ગયો હોય તો વહી જાય. અને જ્યારે કીર્તન થતું હોય ત્યારે ગાજો. ભગવાને આટલું સુંદર મુખ આપ્યું છે ગાવા માટે, તો પ્રેમથી ગાવું જોઈએ. તો નિદ્રા દેવી આપણને વશમાં ન કરી લે, ધ્યાન રાખવું જોઈએ. ભાગવત કથારૂપી મણી જો કથામાં આવીને સૂઈ જઈએ તો આ કથારૂપી મણી આપણા હાથમાંથી નીકળી જશે. આજે લોકો ડાયમંડ માર્કેટમાં હોય અને ડિમાન્ડ વહી જાય તો કેટલું દુઃખ થાય. હે યાર, માલ પડ્યો તો ડિમાન્ડ વહી ગઈ. ડિમાન્ડ વહી જાય ને દુઃખ થાય, પણ ભાગવત કથા વહી જાય સુઈ જાય એમાં દુઃખ નથી થતું. કારણ કે ભાગવત કથાની મહિમા નથી ખબર. હીરા વેચવાથી પૈસા મળશે અને પૈસા આ સંસારમાં પણ કામ નહીં આવે, પણ ભાગવત સાંભળવાથી વૈકુંઠ મળશે, સદા સદા માટે ભગવાનનો આશરો મળશે. માટે ભગવત કથા સાંભળતી વખતે સૂવું ન જોઈએ, અને જો કદાચ ઊંઘ આવે તો આપણા સૌરાષ્ટ્રના જૂનાગઢના સંત નરસિંહ મહેતાને યાદ કરી દો. જા જા નિદ્રા હું તને વારું, તું છે નારદુ તારી રે. જા જા નિદ્રા હું તને વારું, જા જા નિદ્રા હું તને વારું, તું છે નારદ તારી રે. જા જા નિદ્રા હું તને વારું, એક સમય રામ વનમાં પધાર્યા, લક્ષ્મણજીને નિદ્રા આવી રે. જા જા નિદ્રા હું તને વારું, તું છે નારદ તારી રે. જા જા નિદ્રા હું તને વારું, જા જા નિદ્રા હું તને વારું, તું છે નારદ તારી રે. જા જા નિદ્રા હું તને વારું. તો નરસિંહ મહેતાની જેમ નિદ્રાને વારવી જોઈએ, લાવવી ન જોઈએ. જા જા નિદ્રા હું તને વારું. તો કથા સાંભળતી વખતે નિદ્રા ન આવે એનું ધ્યાન રાખીએ. ભક્તો, ભારતના એવા ઇતિહાસ બોલે છે કે જેણે જેણે કથા સાંભળતી વખતે નિદ્રા કરી, કથા સાંભળતી વખતે જે નિદ્રાથી વશીભૂત થઈ ગયું એ ભગવાનને ન ઓળખી શક્યા. ત્રેતા યુગની વાત છે. એક બાર ત્રેતા યુગમાં, એક બાર ત્રેતા યુગમાં, શંભુ ગયે કુંભજ ઋષિપા. કથામાં સુવાથી કેટલો મોટો દોષ મળે છે એ પ્રસ્તુત કરતા ગોસ્વામી તુલસીદાસજી
रामचरित मानस ना प्रारंभ में लखे छे। एक दिवस नी वात त्रेता युग में कैलाश के निवासी श्री भोलेनाथ पोतानी पत्नी सती ने साथे लई ई हिमालय थी गंगा सागर कुंभज ऋषि ना आश्रम में जाए छे, अगस्त्य मुनि ना आश्रम में। शिवजी पत्नी ने साथे लई जाए छे। जो शिवजी एक आदर्श गृहस्थ छे, शिवजी पासे थी सीखवू जोईए कि जारे जारे आपणे मंदिरों में जाइए कथा में जाइए तो पत्नी ने साथे लईने जाइए। रामायण में पण एवुं लख्युं छे, मंत्र जाप जप ही तुम्हारा। आ संसार में कोई व्यक्ति पोताना परिवार ने साथे लईने भक्ति करे तो भगवान एना घरे प्रवेश करे छे। माटे परिवार ने जोड़वो जोईए, परिवार ने साथे भक्ति आपवी जोईए, संस्कार आपवा जोईए। शिवजी पत्नी सती ने लई कुंभज ऋषि पासे अगस्त्य मुनि पासे गया छे। अगस्त्य मुनिए बहु सुंदर राम कथा संभळावी, शिवजी ने कथा में आनंद आवी गयो। शिवजी कथा में आनंद लई रहा छे पण सती कथा सांभळता सांभळता सूई गया छे। અને જેવો કથા સાંભળતા સાંભળતા સૂઈ જાય એને કથામાં કોઈ રસ નથી આવતો, બસ એ કેવા માત્ર બેઠા હોય છે। સતીને ઊંઘ આવી, નિદ્રા આવી, કથામાં કોઈ રસ નથી આવી રહ્યો। અને જાગીને હવે પતિને કહે છે કે ભોલેનાથ ચાલો હવે ઘરે જઈએ। ભોલેનાથને કથા સાંભળવી હતી પણ હવે આ સતીએ કીધું ચાલો। શિવજી મુનિસન આજ્ઞા લઈને ત્રિપુરારી, મુનિ પાસેથી આજ્ઞા લઈ શિવજી અને દેવી સતી ત્યાંથી રવાના થયા। નંદી બેલ ઉપર સવાર છે, સતી અને શિવજી બંને કૈલાશ જઈ રહ્યા છે। એ સમયે દંડકારણ્યના વનમાંથી પસાર થઈ જઈ રહ્યા છે ભક્તો। એ સમયે ત્રેતાયુગ આવી ચૂક્યો હતો, ભગવાન રામચંદ્રને વનવાસ મળી ચૂક્યો હતો અને પંચવટીમાંથી રાવણ સીતાને હરણ કરી ચૂક્યો હતો અને ભગવાન રામચંદ્ર સીતાને ગોતી રહ્યા હતા। એક પાગલની જેમ ભગવાન રામ રડતા રડતા પ્રત્યેક વૃક્ષને પ્રત્યેક પથ્થર પથ્થરને પૂછતા કે તમે મારી સીતાને જોઈ, મારી સીતાને બહુ પ્રેમ કરું છું, મારી સીતાને જોઈ। ભગવાન રામ રડી રહ્યા છે અને પૂછી રહ્યા છે, હે ખગ મૃગ હે મધુકર શ્રેણી, હે ખગ મૃગ મધુકર શ્રેણી, તુમ દેખી સીતા મૃગને, તુમ દેખી સીતા મૃગને। હે ખગ હે મૃગ, તમે મારી સીતાને જોઈ, તમે મારી સીતાને જોઈ। ભગવાન રામ રડતા રડતા એક સાધારણ મનુષ્યની જેમ ઈ જંગલમાં પ્રત્યેક વૃક્ષને પૂછી રહ્યા છે, મારી સીતાને જોઈ। અને એ જ સમયે શિવજી અને દેવી સતી ત્યાંથી પસાર થયા। શિવજીએ દૂરથી જોયું કે ભગવાનની અદ્ભુત લીલા ચાલી રહી છે અને દૂરથી જ શિવજીએ ભગવાનને પ્રણામ કર્યા। જ્યારે શિવજીએ પ્રણામ કર્યા તો સતીએ પૂછ્યું, પતિદેવ તમે પ્રણામ કોને કર્યા, નથી અહીંયા મંદિર,
हैं कि नहीं आया कोई कोई अर्च विग्रह कोई भगवान की मूर्ति तमें प्रणाम कोने करा। त्यारे शिवजी कीधु जो सामे जे उभा छे ने जे रड़ी रहा छे ने ई साक्षात भगवान राम छे अने हुं एमने प्रणाम करू छुं। सती कीधु होय ज न शके भगवान आवी रीते कहीं रड़े है? भगवान पोतानी पत्नी ना विरह में आटलू रड़े आ भगवान न होई शके। शिवजी कीधु विश्वास कर आ भगवान छे। सती कीधु हूँ विश्वास न करी शकूं आ भगवान केम होई शके। पत्नी ना विरह में रड़वा वालो दर दर भटकवा वालो अने वृक्ष ने पत्थर ने पूछवा वालो भगवान। आजे सती ने विश्वास न थयो कारण कथा में सूई गया था। शिवजी ने विश्वास थयो कारण के कथा ध्यान थी सांभळी। आजे हुं तमे भगवान ने समझी नहीं सकता भगवान नो अपराध करीए छे कारण कथा में सूई जईए छे ध्यान थी कथा सांभळता नथी। अने कथा में सुवाती ध्यान थी कथा न सांभळवाती केटलो मोटो दोष लागे ए तमे समझी शको छो। सती ओळखी न शक्या। शिवजीए कीधु विश्वास करा भगवान छे। सतीए कीधु नहीं हूँ परीक्षा लईश। शिवजीए सीधू कीधु हूँ नहीं बगतो हूँ तो आने भगवान ज मानु छू आ परीक्षा लेवामां हूँ तारी साथे नथी। शिवजी एक वृक्ष नीचे बैठा देवी सती भगवान रामनी परीक्षा लेवा माटे जाय छे। देवी सती मनमां विचार करे परीक्षा केवी लऊं જોયું કે રામ સીતાને ગોતી રહ્યા છે હું સીતાનું રૂપ લઈ જેમની સામે આવીશ તો એ રડે છે તો હસવા માંડશે પ્રસન્ન થઈ જશે। દેવી સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને અને એક દિશામાંથી પ્રવેશ થયા। ભગવાન રામે દેવી સતીને જોયા તેણે પ્રણામ કર્યા। રામાયણમાં એવું લખ્યું છે કે ભગવાન રામે પ્રણામ પ્રણામ કોને કર્યા આમ તો ભગવાન રામ સતીથી મહાન છે ભગવાન છે પણ એ સમયે ભગવાને પોતાની માયાને પ્રણામ કર્યા। ધન્ય હો માયા ઇસ માયાને કિસી કો નહીં છોડા અરે શિવજી કી પત્ની તક કો નહીં છોડા। ભગવાને એ મહા માયાને પ્રણામ કર્યા કે આ સતી મને ઓળખી નથી શક્યા સીતાનું રૂપ લઈ એ સતી આવી રહ્યા છે અને ભગવાન રામ સતી પાસે ગયા ને કીધું હે દેવી સતી આ નિર્જન ઘોર વનમાં તમે એકલા એકલા શું કરો છો ભોલેનાથ ક્યાં છે તમારા પતિદેવ ક્યાં છે। હવે આટલું સાંભળતા તો સતીને થયું ભૂમિ ફાટી જાય તો અંદર સમાઈ જાય। સતીને બહુ લજ્જા મહેસૂસ થઈ શું કરવું હું ક્યાં જાઉં। ભગવાન રામ વારંવાર પૂછે શિવજી ક્યાં છે ઓળખી ગયા અને સતી તો ત્યાંથી ભાગી ગયા। દોડે તો દસે દિશામાં રામ હી રામ દેખાય મોહિત થઈ ગયા અને અંતે ગમે એમ કરીને શિવજીની પાસે પાછા આવ્યા। શિવજીએ કીધું શું કર્યું પરીક્ષા લઈ લીધી। સતીએ કીધું નહીં તમે કહેતા હતા ને ભગવાન છે તો પછી મને એવું થયું કે ભગવાન જ હશે એટલા માટે મેં પરીક્ષા ન લીધી ખોટું બોલ્યું। ભક્તો અહીંયા સતીની ઘણી બધી ભૂલ સૌપ્રથમ સતી કથામાં સૂઈ ગયા આ ભૂલ સતી ભગવાનને ઓળખી ન શકી આ બીજી ભૂલ સતીએ ભગવાનની પરીક્ષા લીધી ત્રીજી ભૂલ સતીની આ ત્રણેય ભૂલ માફ થઈ જાત જો પતિ સામે ખોટું ન બોલ્યા હોત। સતીની બધી ભૂલ ક્ષમા થઈ જાત જો પતિની સામે ખોટું ન બોલ્યા હોત। સતીની સૌથી મોટી ભૂલ થઈ ગઈ કે પોતાના પતિ સામે ખોટું બોલી ગયા। પરીક્ષા લીધી હતી ને કીધું કે મેં પરીક્ષા નથી લીધી। શિવજીએ તો ધ્યાનમાં જોઈ લીધું કે સતીએ જઈ પરીક્ષા લીધી અને કેવી પરીક્ષા કે મારી માં સીતાનું રૂપ ધારણ કર્યું। જેણે મારી માનું રૂપ ધારણ કર્યું હવે હું એને પત્ની કેવી રીતે કહી શકું।
ભક્તો, એ જ દિવસથી શિવજીએ પોતાની પત્ની સતીને ત્યાગી દીધા, મનથી ત્યાગી દીધા કે આજ પછી આ મારી પત્ની નહીં, આને તો મારી માનું રૂપ ધારણ કર્યું છે. મન હી મન સતી કો ત્યાગ દિયા. અને થોડા સમય પછી સતીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આત્મહત્યા કરી લીધી. મરવું પડ્યું, ભગવાનને ઓળખી ન શક્યા, કારણ કથામાં સૂઈ ગયા હતા. મારે ભક્તો, જ્યારે આ ભાગવત કથા થઈ રહી છે તો નિદ્રાના વશમાં ન થવું જોઈએ. ભાગવત કથા સાંભળતી વખતે સતર્ક રહેવું જોઈએ. આપણે બધા સાધકો છીએ અને સાધકોને સદૈવ સાવધાન રહેવું જોઈએ. કારણ કે ભક્તો, જો નિદ્રા થઈ જશે, સૂઈ જશું, તો ભગવાન આપણા હાથમાંથી નીકળી જશે. ગત સત્રમાં જ્યાં રામકથા હતી ત્યાં મેં એક પ્રસંગ કીધો હતો. ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે વનવાસ ગયા ત્યારે આખી અયોધ્યા ભગવાન રામચંદ્ર સાથે. કીધું, રામ તમે વનમાં જાઓ છો તો અમે પણ તમારી સાથે રહીશું. અને ચાલતા ચાલતા તમસા નદીના કિનારે આખી પ્રજા, રામ, લક્ષ્મણ, જાનકી, સુમંત્રજી સમેત તમસા નદીના કિનારે પહોંચી અને ત્યાં વિશ્રામ કર્યો. ભગવાન રામ વિશ્રામ કરે, સીતા વિશ્રામ કરે, લક્ષ્મણ ધ્યાન રાખે, અને ત્યાં સૂતી વખતે અયોધ્યાની પ્રજા પણ સૂઈ ગઈ. ભગવાન રામચંદ્ર રાતે 12 વાગે જાગ્યા, જોયું કે બધા સૂતા છે. ભગવાન રામે સુમંત્રજીને કીધું, સુમંત્ર, રથ હાંકો. સીતા અને લક્ષ્મણને રથ ઉપર બેસાડી અને સુમંત્રજીનો રથ ચલાવી ભગવાન રામ એ અયોધ્યાની પ્રજાને મૂકીને વયા જાય છે. બીજા દિવસે સવારે અયોધ્યાની પ્રજા જાગીને જોવે તો ભગવાનને છોડી દીધા છે, ભગવાન મૂકીને વયા ગયા છે. ભક્તો, અહીંયા આપણો પ્રશ્ન થઈ શકે કે શું અયોધ્યાના લોકો ભગવાન રામને પ્રેમ નહોતા કરતા? શું અયોધ્યાના લોકોની ઈચ્છા નહોતી કે ભગવાન એની સાથે રહે? છતાંય ભગવાન અયોધ્યાવાસીઓને મૂકીને શા માટે વયા ગયા? આનું કારણ શું છે? આનું એક જ કારણ છે કે અયોધ્યાના લોકો ત્યાં સૂઈ ગયા હતા, નિદ્રાથી વશીભૂત થઈ ગયા. જો અયોધ્યાના લોકો સૂતા ન હોત તો ભગવાન એને છોડીને ક્યારેય ન જાત. નિદ્રાથી વશીભૂત થઈ ગયા માટે ભગવાન સૂવું જોઈએ. હું એમ નથી કહેતો કે રાતે પણ ન સૂવું જોઈએ, સૂવું જોઈએ. પણ ભક્તો, મનુષ્ય માટે શાસ્ત્રમાં લખ્યું છે કે એક મનુષ્યને માત્ર 6 કલાક જ સૂવું જોઈએ. અને એમાંય જ્યારે ભગવાન સામે ઊભા હોય, ભાગવત હોય, ભાગવત કથામાં બેઠા હોય, ત્યારે કદાપી ન સૂવું જોઈએ. અને ઊંઘ આવે તો કીર્તનમાં ભાગ લેવો જોઈએ. તો ભક્તો, આમ આજે પ્રથમ દિવસના બંને સત્રોમાં ભાગવત મહિમા, ભાગવત વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ. અને ભક્તો, અંતે અહીંયા ઉપસ્થિત સમસ્ત શ્રોતાઓને નિવેદન, મેઘપર ગામના સમસ્ત રહેવાસીઓને વ્યાસ મંચથી આમંત્રણ કરીએ છીએ કે આજે ભાગવત કથારૂપી ગંગા તમારા મેઘપર ગામમાં પ્રવેશ થઈ છે, તો આ ભાગવત ગંગામાં આપ સૌ ભક્ત સ્નાન કરો. ભક્તો, 2 ગંગા છે, એક ગંગોત્રીથી નીકળેલી ગંગા અને એક ભાગવત કથા ગંગા. એ ગંગા તો ગંગોત્રીથી પ્રકટ થઈ હરિદ્વાર, પ્રયાગ તથા ગંગાસાગરમાં ભળી ગઈ, પણ આજે ભાગવત કથારૂપી ગંગા રાજકોટ ગોંડલના માર્ગે આજે મેઘપર ગામમાં પધારી છે. જ્યારે ગંગાએ પોતાનો રૂખ બદલ્યો છે, ત્યારે ગંગાની ધારા આપણી આ મેઘપરની ધન્ય ધરા પર પ્રકટ થઈ ચૂકી છે, તો મેઘપરના સમસ્ત શ્રોતાઓને, સમસ્ત રહેવાસીઓને નિવેદન, આ ભાગવત કથારૂપી ગંગામાં સ્નાન કરો, પોતાનું જીવન ધન્ય કરો. આવો ભાઈઓ,
आवो बहनो कथा गंगा नावो, आओ भाइयो आओ बहनो कथा गंगा नावो। वैष्णव थवा माटे लेवाजे वो ना दिव्य भागवत कथारूपी गंगा में स्नान करो, अने आ कथारूपी गंगा में स्नान करी वैष्णव बनो। वैष्णव नो अर्थ है विष्णु ना जन। आ भागवत सांभळी भगवान ना बनी जाओ। आज सुधी आपणे संसार नी माया ना छे, आपणे माया ना हाथ ना हाथ नी कठपुतली छे। माया जेम नचावे एम नाचीए छे, पण हवे आ भागवत कथा सांभळी वैष्णव थई जाओ, भगवान ना बन जा। रामनी रीत अंतर माऊ तारो, आइए प्रेम से रीत अंतर माऊता रो अंतर दूर गुण छोड़ो त्यागो कोटा विचार कथा गंगा नावो, आओ भाइयो आओ बहनो कथा गंगा नावो। वैष्णव थवा माटे लेवाजे वो नावो, સાંભળીએ। અને આ કથામાં ભગવાન શ્રી રામચંદ્રના ચરિત્રનું અનુકરણ કરીએ। ભગવાન શ્રી રામચંદ્રએ જે કર્યું છે એ કરીએ, અને કૃષ્ણએ જે કીધું છે એ કરીએ, અને કથા સાંભળતી વખતે ભગવાનનું સ્મરણ કરીએ। સીતાના સ્વામીનું સ્મરણ કરતા, સીતારા સ્વામીનું સ્મરણ કરતા, રાધાના સ્વામીનું સ્મરણ કરતા, તળતા
सुंदर भागवत कथा रूपी गंगा जारे आपड़ा गाम में प्रवेश करी छे त्यारे आ भागवत कथा रूपी गंगा में स्नान करो। जारे आटलो सुंदर अवसर आपने प्राप्त थयो छे अने छताई जो आपड़े भागवत कथा रूपी गंगा में स्नान न करिए तो आपड़ा जीवन नु सौथी मोटू दुर्भाग्य छे। जेम एक दिवस गंगाना किनारे तमे क्यारेक हरिद्वार गया हशो, हरिद्वार में हरकी पौड़ी बहु सुंदर घाट छे, गंगाजीनी बहु सुंदर आरती थाय छे। आवा हरिद्वार में गंगा नदी ना किनारे एक व्यक्ति नु मृत्यु थई गयो, मरण थई गयो, अचानक एक व्यक्ति मरी गयो। घणा माणसो भेगा थया અને પૂછવામાં આવ્યું, આ શા માટે મર્યો, મરવાનું કારણ શું છે? ત્યારે જવાબ આપ્યો કે આ વ્યક્તિ બહુ તરસ્યો હતો, કેટલાય દિવસ સુધી પાણી નહોતું પીધું અને ગંગાના કિનારે તરસ્યા તરસ્યા મરી ગયો। હવે ગંગામાં પવિત્ર જળ વહી રહ્યું છે, શીતળ જળ વહી રહ્યું છે અને આવા પવિત્ર શુદ્ધ શીતળ જળના કિનારે જો કોઈ પાણી વગર મરી જાય તો એના જીવનનું કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય। એમ જે ગામમાં ભાગવત કથા રૂપી ગંગા આવી હોય અને ભાગવત કથા ગંગા રૂપી રસ વહી રહ્યો હોય અને છતાંય જો કોઈ આ ગંગામાં સ્નાન ન કરે તે તો એવું જ છે જેવું ગંગાના કિનારે કોઈ તરસા મરી જાય। માટે આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નામો। આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નામો। વૈષ્ણવ થવા માટે લેવા જેવો ના કથાનું નિમંત્રણ કરીએ। શ્રીમદ ભાગવત કથાનો આજે પ્રથમ દિવસ અને પ્રથમ દિવસના આ બીજા સત્રને વિરામ આપીએ। હજુ આ ભાગવત કથાના 6 દિવસ બાકી છે અને આ 6 દિવસમાં 22 સત્ર થશે, અર્થાત 12 સત્ર, અને આ સત્રોમાં અનેકો કથાઓનું નિરૂપણ થશે। આપ સૌ ભક્તોને નિવેદન, ભાવ અને પ્રેમથી આ કથા સાંભળો અને પોતાના જીવનને ધન્ય કરો। હરે કૃષ્ણ।